friends, welcome to Gujarat Exam in 10. Myself Hiren Ahir, છેલ્લા બે વર્ષથી હું GPSC ની અંદર હિસ્ટ્રી આર્ટ એન્ડ કલ્ચર એન્ડ પોલિટી ના લેક્ચર લઈ રહ્યો છું. Unacademy ના પ્લેટફોર્મ પર મિત્રો આપને જોવા મળે છે ડેઈલી લાઈવ ક્લાસીસ, લાઈવ ટેસ્ટ, સ્ટ્રક્ચર્ડ કોર્સ, અનલિમિટેડ એસેસ કે એક વખત સબસ્ક્રિપ્શન લીધા બાદ મિત્રો આપણે આપણા ટાઈમે લાઈવ અથવા રેકોર્ડેડ લેક્ચર છે તે જોઈ શકીએ છીએ. લાઈવ ટેસ્ટ એન્ડ ક્વિઝ દ્વારા ખ્યાલ આવે છે કે વર્તમાનમાં GPSC ની અંદર કઈ રીતે એક્ઝામમાં સવાલ પૂછાઈ રહ્યા છે, કઈ રીતે એક્ઝામની પેટર્ન છે. ઓકે, ડેઈલી લાઈવ ટેક ક્લાસ દ્વારા આપણે ડિસ્કશન દ્વારા આપણે જે ડાઉટ છે તે આપણે સોલ્વ કરી શકીએ. સ્ટ્રક્ચર કોર્સ છે એક, વેની અંદર એક સિલેબસ પ્રમાણે કોર્સ છે તે ચાલે છે. અનએકેડેમીના પ્લેટફોર્મ ઉપર મિત્રો આપણે વર્તમાનમાં 1, 3, 6, 12 અને 24 મહિનાનું સબસ્ક્રિપ્શન પ્લાન અવેલેબલ છે. ઓછામાં ઓછું 24 મહિનાનું સબસ્ક્રિપ્શન લેવું 24 મહિનાના 8400 રૂપિયા છે, પરંતુ એ ભૂલી જાઓ કે તમે મારો કોડ એચએટએન જો યુઝ કરશો તો 8400 ની જગ્યાએ ફક્ત તમારે ચૂકવવાના રહેશે 7560 રૂપિયા. વાત કરીએ મિત્રો તાલુકા પંચાયતની. ઓકે, તાલુકા પંચાયતમાં આપણે વાત કરી ચૂક્યા છીએ કે તાલુકા પંચાયતનું સ્ટ્રક્ચર, તાલુકા પંચાયતનું જે સ્ટ્રક્ચર છે તે કઈ રીતે એનું નિમણૂક કઈ રીતે થાય છે તે બધી વસ્તુ વાત કરી ગયા છે. તાલુકા પંચાયતના કાર્યો આ લેક્ચરની અંદર આપણે વાત કરીશું પ્રમુખ અને ઉપપ્રમુખ વિશે અને સભ્યો વિશે. માઇનરો છે, મેઇન જે છે તે પ્રમુખ અને ઉપપ્રમુખની વાત છે તે આપણે અહીંયા કરવાના છીએ. તાલુકા પંચાયતના જે પ્રમુખ અને ઉપપ્રમુખની વાત કરીએ મિત્રો અહીંયા તો તાલુકા પંચાયતના જે વડા છે તેને કહેવાય છે પ્રમુખ, અને પ્રમુખની ગેરહાજરીમાં જે બેઠકનું સ્થાન લે અધ્યક્ષ બને એને કહેવાય ઉપપ્રમુખ. લાયકાત શું છે કે પ્રમુખ કોણ બની શકે? યાદ કરજો આપણે ગ્રામ પંચાયત જયારે વાત કરી ગયા હતા ત્યારે મેં તમને જે લાયકાતો કીધી એ જ બધી લાયકાતો છે કે કોઈ પણ વ્યક્તિ 21 વર્ષ, ઓછામાં ઓછા 21 વર્ષ પૂરા કરેલો હોવો જોઈએ, પાગલ કે અસ્થિર મગજનો ન હોવો જોઈએ. ઓકે, આ લાયકાતો આપણે ખબર જ હોય. જે તમારે યાદ રાખવા જેવી છે તે કે 4-8-2005 પછી 2 થી વધુ બાળકો ન હોવા જોઈએ, ન હોવા જોઈએ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ છે કે 4-8-4 ઓગસ્ટ 2005 પછી જે વ્યક્તિને 2 બાળકો હોય એ વ્યક્તિ પ્રમુખ સભ્ય બની શકે. ખાસ યાદ રાખજો, સભ્ય બની શકે, પ્રમુખ ના બની શકે. ઓકે, અને લોક પ્રતિનિધિત્વ ધારા અંતર્ગત ગુનામાં 2 વર્ષ કે તેથી વધુ સજા પામેલ ના હોવો જોઈએ. એટલે કે લોક પ્રતિનિધિત્વ ધારાનો જે એક્ટ, મતલબ જે વ્યક્તિ છે એને ક્રિમિનલ કે કોઈ પણ રીતે 2 વર્ષની સજા મળેલી હોય, 2 વર્ષ અથવા 2 વર્ષથી ઉપર, તો એ વ્યક્તિ પ્રમુખ ના બની શકે, ચૂંટણી ના લડી શકે. એમ પોતાના ઘરમાં શૌચાલયની સુવિધા હોવી જોઈએ, જે બધી વસ્તુઓ લાગુ પડતી હતી આપણે સરપંચ સમયે, બધી વસ્તુઓ હતી સરપંચ સમયે. સેમ એવી જ રીતે જે છે ઉપપ્રમુખ વિશે કે 21 વર્ષ પૂરા કરેલા હોવો જોઈએ, પાગલ કે અસ્થિર મગજનો ન હોવો જોઈએ, 4 ઓગસ્ટ 2005 પછી 2 થી વધુ બાળકો ન હોવો જોઈએ, લોક પ્રતિનિધિત્વ ધારા અંતર્ગત ગુનામાં 2 વર્ષ કે તેથી વધુની સજા પામેલો ન હોવો જોઈએ, પોતાના ઘરમાં શૌચાલય અથવા જાજરૂ હોવું જોઈએ. ક્લિયર? જે વાત કરી ગયા આપણે ઉપ સરપંચની, બંનેમાં કોઈ તફાવત નથી. ઓકે, નિમણૂક અને ચૂંટણી, નિમણૂક અને ચૂંટણી કઈ રીતે થાય છે તે પ્રમુખ અને ઉપપ્રમુખની. તો યાદ રાખો પહેલી વસ્તુ અહીંયા કે પ્રમુખને લોકો નથી ચૂંટતા, લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિત્વ ચૂંટે છે. એટલે કે પ્રમુખની ચૂંટણી કેવી છે? તો પરોક્ષ છે. પ્રમુખની ચૂંટણી કેવી છે? પરોક્ષ છે. કે પ્રથમ બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થાય છે, એ જ રીતે ઉપપ્રમુખમાં પણ એ જ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થાય છે. આ એ જ વસ્તુ જે તમારે યાદ રાખવાની છે કે જે ચૂંટાયેલા સભ્યો છે 30, માની લો ચૂંટાયેલા સભ્યો છે 30, એ 30 વ્યક્તિ જો મત આપે પ્રમુખ, 2 વ્યક્તિ પ્રમુખ માટે ઉભેલા છે, હવે બંને વ્યક્તિને જો 15-15 મત પડે છે, ઓકે, તો અહીંયા કોઈ ઓલરેડી પ્રમુખ તો નથી પોતાનો કાસ્ટિંગ વોટ આપે, નિર્ણાયક મત જેને આપણે કહીએ. એટલે હવે આ પરિસ્થિતિની અંદર શું કરવામાં આવશે? તો આ પરિસ્થિતિમાં 10 વર્ષથી નાની ઉંમરનું જે બાળક, 10 વર્ષ અથવા 10 વર્ષથી નાની ઉંમરનું જે બાળક હોય એના હાથે આ 2 વ્યક્તિઓના નામ લખશે એક ચિઠ્ઠીની અંદર, અને ચિઠ્ઠી ઉલાળવામાં આવશે, ફેંકવામાં આવશે, અને ચિઠ્ઠીની અંદર આ બાળક છે જે ચિઠ્ઠી ઉપાડે ને એમાં જેનું નામ હોય એ વ્યક્તિ છે તે પ્રમુખ બનશે. ઓકે, કાર્ય અને સત્તા, પ્રમુખની કાર્ય અને સત્તા. તાલુકા પંચાયતની બેઠક બોલાવી, જે આપણે બધાને ખ્યાલ છે. બેઠકનું અધ્યક્ષસ્થાન ગ્રહણ કરવું. પંચાયતના આર્થિક અને કારોબારી વહીવટ પર તેઓ દેખરેખ રાખે છે. સમિતિના કાર્યો જોવાનું તથા સલાહ અને સૂચન આપવાનું કાર્ય પણ કોણ કરે છે? પ્રમુખ જ કરે છે. ઓકે, આ વાત છે તે પ્રમુખની છે, જે જનરલી આપણે ખબર હોય કે જે કોઈ પણ મિટિંગ થઈ હોય તો એનું અધ્યક્ષ સ્થાન લેવું કે આર્થિક અને કારોબારી વહીવટી જે સત્તાઓ છે એ બધા સંભાળવાનું કામ છે તે પ્રમુખ કરે છે.
રાજ્ય સરકારના નિયમોને આધીન પ્રમુખ વખતો વખત જે સત્તાઓ કે કાર્યો લેખિતમાં સોંપે તે પ્રમાણે કાર્યો કરવાનું કામ કોનું છે? ઉપપ્રમુખનું. અને બીજી વસ્તુ શું હોય કે પ્રમુખની ગેરહાજરીમાં ઉપપ્રમુખ છે તે પ્રમુખનું સ્થાન છે તે લેશે. ક્લિયર આખી વસ્તુ? એટલે આ રીતે એટલી વસ્તુઓ છે તે ખાસ યાદ રાખવાની કે એનું કાર્ય શું છે તે. પ્રમુખ રાજીનામું કોને આપે? તો જિલ્લા પંચાયતને. તાલુકા પંચાયતનો પ્રમુખ પોતાનું રાજીનામું જિલ્લા પંચાયતને, જે રીતે સરપંચ પોતાનું રાજીનામું તાલુકા પંચાયતને આપે. અને જે તાલુકા પંચાયત છે એ સોરી ઉપપ્રમુખ છે, પોતાનું રાજીનામું કોને આપશે? તાલુકા પંચાયતને. ઉપપ્રમુખ છે, પોતાનું રાજીનામું આપશે તાલુકા પંચાયતને. રાજીનામા અંગે તકરાર, 30 દિવસની અંદર વિકાસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરવી કે જ્યારે પણ એવું તમને લાગે, એટલે પ્રમુખ જે પણ હોય તે, એને જ્યારે એવું લાગે કે મારા રાજીનામાની અંદર મતલબ કંઈક માથાકૂટ મતભેદ થયા છે અને સમ વિવાદ થાય કોઈ પણ